છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તોરખેડા ગામના બસ્કરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકો 2 કિમી દૂર નર્મદા નદીનું ડહોરું પાણી પીવા માટે મજબૂર. ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી પછાત છોટા ઉદેપુર જિલ્લોનો કાવટ તાલુકો ગણાય છે. એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી ની વરવી વાસ્તવિકતાની સામે આવી છે. કવાટ તાલુકાના હાટકેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક રાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂંધ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બાસ્કરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારના સભ્યો અને પશુ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેવા નવને જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચઢીને પહોંચી શકાયું હતું. તુરખેડા ગામના આ ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જાણવા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો. નર્મદા નદીના કિનારે વસેલા આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી 2 કિલોમીટર દૂર નર્મદા નદીના પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડામાં માથે મૂકી મહિલાઓ અનેક ડુંગરો ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે. નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવડાથી આદિવાસી મહિલાઓનો માથે પાણીના બેડા ઊંચકી ટેકરા ચડી પાણી લાવેના હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા. પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના સમજશે કે કેમ તે એક પ્રશ્ન ઊભો થાય છે. મૂળ તુરખેડા ગામના નર્મદા ડેમના ડૂબમાં જતા અસરગ્રસ્ત વને વસાહતોમાં પુનઃવસવાટ કરાવવામાં આવ્યો છે, પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે. બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી. ત્યાંના બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી, જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણ થી વંચિત રહેવું પડ્યું છે. તો આ ફળિયામાં 3 જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે, જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ડહોરું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે. પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 2 કિલોમીટર 4 ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં 2-3 જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે અને આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે. નાહવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે. પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ભેંચી જ લઈ ગયાના બનાવો બન્યા છે. અલ્લા રખા પઠાણ, જડેશ ટીવી, છોટા ઉદેપુર. કવાંટ તાલુકા હાફેશ્વર પંચાયત તુરખડા ગામ બસ્કરીયા ફળિયા પાણીની બહુ તકલીફ છે. રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી આલતા નથી. આમ બધી બેની જીન નરબદાથી પાણી લાવીએ, છોકરાને રાંધી ખવડાવીએ, નાહવા ધોવાનું નરબદા બધું આવું સગવડ આમ કરીએ. એવી તકલીફ આમ કરીએ, બધાને આમ વાત કરીએ, બાકી કોઈ સગવડ નથી કરી આલતા અમને. આમ માથે પાણી લાવીએ, બેહી બેહીને થાકી જઈએ છે, રસ્તામાં બહેતા બેહતા આવીએ છીએ. આમ મૂર્ખી તાલુકા તુલખેડા ગામ બસ્કરીયા ફળિયા. અમારો પાણીનો બહુ તકલીફ છે, નર્મદા કિનારેથી ન લાવીએ ને વાટે બેહતા બેહતા આવ્યા, અડધો ડુંગર ચડીને બહીએ, પાણી પીને પાછા ચડીએ, તો પાછા ઉપર ચડીને બહીએ, તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ, પછી કામ કરીએ. અમુક સારી તકલીફ છે અમારે પાણીની. ને અમારે નિહાર જોવે ને રસ્તો જોવે, 3 વસ્તુ જોવે. 1 કિલોમીટર ડુંગર ઉપર આવીએ, આમ ઉપર પાણી લઈને ચડવાનું. નર્મદા નદી ઉપર ડુંગર ઉપર ઘર છે, ત્યાંથી પાણી લાવી પીએ આમ નર્મદાથી. 2 કિલોમીટર સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું અમને જોવે. શું નામ? જયંતિબેન. કવાંટ તાલુકો તુરખેડા ગામ બસ્કરીયા ફળિયા પાણીની તકલીફ. મોટા મોટા અધિકારી અને બધાને વાત રજૂઆત કરી પણ અમારું કામ કોઈ કરતા નથી. પોતોકલીત પાણીનું 2 કિલોમીટર પાણી લાવી નર્મદાથી પીએ,
પણ બહુ તકલીફ છે, અમારું કોઈ કામ નહીં કરતા મોટા મોટા અધિકારી ધારાસભ્યને બી મળીએ છે, તે બી અમારું નજીક આવી જો આવતા વરે કરું કીધો આવો, ઓણ બી વરસાદ નજીક આવજો ઓણ બી નહીં કરવાના, જરૂરે અમારે તાત્કાલિક કામ થઈ જવા જોઈએ, જામશે.